બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. અરવલ્લીના બાયડના પેન્ટરપુરામાં રહીશોની હિજરત. સાત પરિવારના 42 સભ્યને હિજરત કરવી પડી. વર્ષો જૂની રસ્તાની સમસ્યાને પગલે લોકો હિજરત કરી રહ્યા છે. ગ્રામજનો ઘરનો સામાન લઈ ગ્રામ પંચાયત પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓ ડેમાએ ગ્રામ પંચાયતે પહોંચ્યા. પોલીસનો કાફલો પણ પેન્ટરપુરા ગામમાં ગોઠવાયો. પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 14 મહિનાથી આ રસ્તા ઉપર અમે કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર પેન્ટરપુરા ઠાકોર સમાજના 35 ઘર આવેલા છે અને અમારે 6 ઘરનો પ્રશ્ન છે અને અમારે આવર જવર માટે અમને કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર આ કોઈ સામેવાળા અમને નીકળવા નથી દેતા કે સરકારી રસ્તા ઉપર અમને આવર જવર માટે રોકે છે, અડચણ કરે છે અને અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને લેખિતમાં અરજી આપેલી છે અને સર્વ મામલતદાર કચેરી, તાલુકા કચેરી, પંચાયત કચેરી સર્વ જગ્યાએ અમે આવેદનપત્ર પણ આપ્યા છે અને અરજી પણ આપી છે, લેખિતમાં આપી છે અને રૂબરૂ મળ્યા છે. તે છતાં અધિકારીઓ આવીને જાય છે અને કોઈ એક્શન લેતા નથી અને અમને ન્યાય મળતો નથી. તો આજ રોજ તારીખ 14/3/2022ના દિવસે અમે પેન્ટરપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના આ 6 ઘરના વ્યક્તિઓ આજે હિજરત કરવાનું પગલું ભરવાનું જરૂર પડી છે અને અમારા સામે કોઈ સરકાર જોતી નથી અને અમે આજે રોજ નીકળ્યાથી જે રીતના હિજરત કરવા તો અમને અમારા ઢોર ઢાકર છોકરા નાના અને કોઈને કંઈ પણ તકલીફ પડશે તો આની જવાબદારી સરકારશ્રીઓ રહેશે અને આના અધિકારીઓને જવાબ આપવો પડશે. કોઈ પણ નુકસાન થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે કારણ કે ગરીબો સામે સરકાર જોતી નથી, માત્ર ને માત્ર અમીરો સામે જોઈ છે અને અમીરોને મળે છે, અમીરો જોડે બેઠક થાય છે અને આ લોકો ગરીબો સામે જોતી નથી. એવું હું આજ રોજ 14/3 રણજીતસિંહ મંગરજી ગામ ટંડપુરાનો રહેવાસી છું અને ભારત દેશનો નાગરિક વ્યક્તિ છું પરંતુ અમને કોઈ ન્યાય મળતો નથી. તો આની રજૂઆત અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને કરેલી છે તે છતાં આ લોકો અધિકારીઓ કોઈ અમને ન્યાય આપવા તૈયાર નથી.